કેમ બાળકો ધોરણ દસમાં માં વર્તુળ ચેપ્ટર દસ વર્તુળમાં ધોરણ ધોરણથી આપણે વર્તુળ શીખી રહ્યા છીએ નવમા ધોરણમાં પાયો આવી ગયો છે હવે થોડું આગળ જઈશું એમાં એ પહેલા થોડી વાતો કરી લઈએ જૂની વર્તુળ માટેના અગત્યના મુદ્દા વર્તુળ માટેના અગત્યના મુદ્દા ચલો થી જોવું હોય તો મારા નવમા ધોરણના વિડીયો જોઈ લેવાના એની અંદર બધી જ થિયરી કમ્પ્લીટ છે અગત્યના મુદ્દામાં પહેલી વાત પહેલી વાત વર્તુળ છે સમતલીય આકૃતિ છે વર્તુળ સમતલીય આકૃતિ છે આ વર્તુળ છે અને કેન્દ્ર કહીએ છીએ વર્તુળની વ્યાખ્યા આ પ્રમાણે છે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા એ સમતલના તમામ બિંદુઓનો સમૂહ આનાથી પાંચ સેન્ટીમીટર અંતરે આ બિંદુ હોય તો પાંચ સેન્ટીમીટર અંતરે આ બિંદુ હોય અહીંથી પાંચ સેન્ટીમીટર અંતરે આ બિંદુ હોય એવા બધા બિંદુઓનો સમૂહ ભેગો કરીએ એટલે વર્તુળ બને હવે આ વર્તુળમાં આ જે નિશ્ચિત બિંદુ છે વર્તુળનું કેન્દ્ર છે ઓ વર્તુળનું કેન્દ્ર છે આપણે ઓ એ લઈએ તો ઓ એને ત્રિજ્યા કહીશું ઓ એ ત્રિજ્યા ઓએ ત્રિજ્યા જીવા પિક્યુ જીવાય એક્સ વાય આમ તો જીવા પણ કહેવાય જે રેખા ખંડના બંને અંત્ય બિંદુ એટલે બંને છેડાઓ વર્તુળ ઉપર હોય એને જીવા કહેવાય આને પણ જીવા કહેવાય પણ આ કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એટલે એને બીજું નામ વ્યાસ પણ આપીશું આમાંથી બીજી ત્રિજ્યાઓ મળી જુઓ એક્સ ઓ વાય હા ત્રિજ્યાઓ છે આ બધી હોય તો ખરી જ પીક્યુ જીવા છે એક્સ વાય ને પણ જીવા તો કહી શકાય ને પણ જીવા કહી શકાય વ્યાસ તો જ છે આ પહેલી વાત બીજી વાત આ ત્રિજ્યા ખરીને જે એ ત્રિજ્યાની લંબાઈ કહીએ કે રેખાખંડની લંબાઈ કહીએ કે રેખાખંડ કહો કે રેખાખંડની લંબાઈ કહો એકની એક જ વાત છે બીજી વાત આ વર્તુળ વર્તુળમાં ઓ બિંદુ અહીંયા હોય આ એ બી છે તો આ એ છે આપણને ખબર છે લઘુચાપ છે આ ભાગ લઘુચાપ છે એટલે એપીબી વિચારીએ તો લઘુચાપ છે અને ઉપર ક્યુ બિંદુ લઈ લઈએ અને એક ક્યુ લઈએ તો ગુરુચાપ કહીશું તો લઘુચાપ છે લઘુચાપ એ બી લઘુચાપ એ બી એટલે એપીબી ચાપ કહી શકાય ગુરુ ચાપે એ બી તો એ કયું બી ચાપ કહી શકાય ગુરુ ચાપે એ બી છે ત્રીજી વાત હવે આ કેન્દ્ર કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય એ બી છેડા છે જુઓ એ બી છેડા છે ચાપના તો એ બી લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા છે માન લીજે આ બંને તો ત્રિજ્યાઓ જ છે તો લઘુચાપની લંબાઈનું સૂત્ર લખવું હોય લઘુચાપની લંબાઈ તો પાયાર થી એકસો એસી ગુરુચાપની લંબાઈ કેવી હોય તો આખા વર્તુળની લંબાઈ જે ટુ પાયાર છે આખું વર્તુળ ટુ પાયાર વર્તુળ નો પરીઘ આખું વર્તુળની લંબાઈ એમાંથી લઘુચાપની લંબાઈ કાઢી નાખવાની એટલે ગુરુચાપ વધશે તો આ લઘુચાપની લંબાઈનું સૂત્ર આપણી જોડે છે આખા લંબાઈ લેવી હોય તો થાય અને કદાચ અહીંયા વ્યાસ હોય તો બે સરખા વર્તુળ બનશે અર્ધવર્તુળ બનશે તો અર્ધવર્તુળ જે ચાપ હોય એ અર્ધવર્તુળ ચાપની લંબાઈ એને આપણે આર કહીશું આના કરતા અડધી ચાર બાબતો બીજી ધ્યાન રાખવાની થઈ ચાલો હવે નંબર ચાર આવર્તુળ એ બી લઘુચાપ આ લઘુચાપ કેન્દ્ર ખૂણો એટલે બે ત્રીજી અને લઘુચાપ આ ત્રણ વસ્તુ થાય ભાગ બન્યો એને આપણે લઘુ કહીશું લઘુ આકાર જોઈ લેજો બરાબર બાકીનો જે ભાગ દેખાય છે ગુરુવૃત્તા ગુરુ વૃતાંશ છે તો લઘુવૃતાંશ અને ગુરુવૃતાંશ લઘુવૃતાંશ અને ગુરુવૃતાંશ નંબર પાંચ વર્તુળ એ બી આ ચાપ એ બી અને આ જીવાએ બી ચાપ એ બી અને જીવાએ બી બંધ ભાગ જે બન્યો આ ભાગ એને આપણે લઘુવૃત ખંડ કહીશું અને આને ગુરુવૃત ખંડ કહીશું ગુરુવૃત્ત ખંડ કહીશું લઘુવૃત ખંડ અને ગુરુવૃત ખંડ એના પછી છઠ્ઠો મુદ્દો એક જ વૃત્ત ખંડ હોય આ એક જ વૃત્તખંડ ઉપરનો એક જ વૃતખંડ ગુરુ ખંડ એક જ વૃત્તખંડમાં જેટલા ખૂણા તમે આંતરી લો જેટલા ખૂણા આતરીએ આ બે બે ખૂણા લીધા આપણે એપીબી અને એક્યુબી હંમેશા સરખા હોય એક જ વૃત્તખંડમાં આતરેલા ખૂણા સરખા હોય અહીંયા પણ લીધો હોય આપણે એસ બી અને સરખા હોય આ સરખા નહીં થાય કેમ આ એક જ વૃત્તખંડના ખૂણા છે એ બે સરખા આ વૃત્તખંડ જે છે લઘુ વૃતખંડ એના આંતરેલા ખૂણા સરખા આ બંને ખૂણા પણ સરખા એક જ વૃત્તખંડના ખૂણા સરખા હોય એક જ વૃતખંડ માં આતરેલા ખૂણા સરખા હોય સાત નંબર આવર્તુળ કોઈ પણ જીવા કેન્દ્ર આ કેન્દ્ર થી જીવાનું લંબ અંતર એટલે કેન્દ્ર થી જીવાનું અંતર કહીશું એક વાત બરાબર યાદ રાખવાની કેન્દ્રમાંથી માંથી જીવાની મધ્યમાં જે જાય મધ્ય બિંદુ આગળ એ બે જોડતો રેખા ખંડ એ લંબ જ હોય સારું કેન્દ્રમાંથી માંથી લંબ દોરો તો બે સરખા ભાગ કરે મધ્ય માં જ જાય આ લંબદ વિભાજક છે અને જીવાનો લંબદ વિભાજક લઈએ તો એ કેન્દ્રમાંથી પસાર થાય લંબ દો લંબ પણ થાય બે સરખા ભાગ પણ થાય એટલે આમ કરીએ તો પાયથાગોરસનો ઉપયોગ કરી શકાય કાઠકોણ ત્રિકોણ થાય એટલે આઠ નંબરનો મુદ્દો વર્તુળ કેન્દ્ર બે જીવાઓ લઈએ અયબી જીવા અબી ચાપ આ સીડી જીવા આ સીડી ચાપ કેન્દ્ર ઓ લઈએ તો કેન્દ્ર આગળ જે આંતરેલા ખૂણા છે એઓ બી અને સીઓડી કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા છે તો આ ત્રણમાંથી એક પણ વસ્તુ સરખી હોય ચાપ સરખી હોય જીવા સરખી હોય કે આતરેલો ખૂણો સરખો હોય ત્રણે એકબીજા સાથે સંકળાયેલું છે સંકળાયેલું છે મતલબ ચાપ સરખી તો જીવા પણ સરખી હોય આંતરેલા ખૂણા પણ સરખા હોય જો તમને એમ કહેવામાં આવે કે આંતરેલો ખૂણો સરખો છે તો આ બે સ્વીકારી લેવાનું અને જીવા સરખી કે તો ચાપ અને ખૂણા સ્વીકારી લેવાના ટૂંકમાં એક સરખું હોય એટલે બાકીનું બંને સરખું હોય જ નવ નંબર ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ હોય જો એક જ બિંદુ હોય સમતલમાં એક જ બિંદુ હોય તો અસંખ્ય વર્તુળ પસાર થઈ શકે બે બિંદુ હોય તો પણ અસંખ્ય વર્તુળ પસાર થઈ શકે અને ત્રણ અસમરેખ બિંદુ હોય અસમરેખ બિંદુ હોય તો એક જ વર્તુળ પસાર થઈ શકે એક જ અનન્ય આગળની વાત વર્તુળ બે જીવાઓ એ બી અને સીડી જો બે જીવાઓ સરખી હોય તો એ બંને જીવાના આ કેન્દ્ર થી અંતર જે છે એ સરખા જ હોય મા ઓ લઈએ તો ઓ અને ઓ બંને સરખા જ હોય અને કેન્દ્ર થી અંતર સરખું હોય તો જીવાઓ પણ સરખી હોય કેન્દ્ર થી અંતર સરખું હોય તો જીવાઓ પણ સરખી હોય અહીંયા તો કાટખોણો બને છે આપણને ખબર જ છે બને જ જીવાઓ સરખી જીવાઓ સરખી હોય ચલો ચાર ભાગ સરખા હશે તો પછી તો પછી આ કેન્દ્ર થી અંતર પણ સરખા જ હોય કેન્દ્ર થી અંતર સરખા જ હોય આટલી વાતો થઈ થોડી બીજી વાતો જોઈ લઈએ ಅಗಿಯಾರ ನಂಬರ್ ನೋ ಮುಳ ಆತರೆ ಬಿ್ರ ಆಗ ಆತರೆ અને વર્તુળના બાકીના ભાગ ઉપર એટલે કોઈ પણ જગ્યાએ બિંદુ હોય કોઈ પણ જગ્યાએ અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે સીધી લીટી પણ થઈ શકે અહીં હોય શકે એપીબી એપીબી એઓબી આ ખૂણા કરતો હંમેશા આ ખૂણો બમણો હોય ટૂંકમાં કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતો વર્તુળના બાકીના ભાગ ઉપર આંતરેલો ખૂણો અડધો હોય આ કેન્દ્રના ખૂણા કરતો આ ખૂણો અડધો હોય પછી આકૃતિ આવી પણ હોય શકે આકૃતિ આમ પણ હોઈ શકે ઓ બિંદુ અહીંયા હોય ધારો કે પી બિંદુ અહીંયા હોય તો જુઓ આવું થશે એવો બી ડબલ જ હોય કારણ કે આ એ બી કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ બી ગુરુચાપાગ ગણાતરેલો ખૂણો વર્તુળના બાકીના ભાગ ઉપર પછી એ બિંદુ અહીં હોય અહીં હોય કે અહીં હોય કેન્દ્રનો ખૂણો હંમેશા પરીગ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય બમણો હોય બાર નંબર અર્ધવર્તુળ હોય અર્ધવર્તુળ અર્ધવર્તુળમાં કોઈ પણ ખૂણો આતરીએ આપણે એ બી વ્યાસ કહેવાય અને આપણે વ્યાસ કહીશું આ કેન્દ્ર છે વર્તુળનું કેન્દ્ર છે આખું વર્તુળ પૂરું કરીએ તો આ કેન્દ્ર છે આ એ બી વ્યાસ છે તો આ ચાપ પર કોઈ પણ આતરેલો ખૂણો હોય એ હંમેશા કાટખોણો જ હોય હંમેશા કાટખોણો જ હોય આ એપીબી કાટખોણો જ છે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખોણો એમ કહી શકાય અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો એ હંમેશા કાટખોણો જ હોય અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો હંમેશા કાઠખોણો જ હોય તેર નંબર વર્તુળ ચાર બિંદુ વર્તુળ પર છે એ બીસીડી જોડી દઈએ એ બીસીડી જોડી દઈએ તો આ ચક્રીય ચતુષ્કોણ કહેવાય આ ચતુષ્કોણ જે દેખાય છે એને ચક્રીય ચતુષ્કોણ કહીશું અને ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો હંમેશા એકસો એંશી હોય પછી એ વત્તા સી હોય કે બી વત્તા ડી હોય સામસામેના ખૂણાનો સરવાળો હંમેશા એકસો ને એંશી થાય સામસામેના ખૂણાનો સરવાળો હંમેશા એકસો એંશી થાય આગળ નો મુદ્દો હા આ ચાર બિંદુઓ છે ને ચક્રિય બિંદુ કહેવાય હો આ જે છે અલગ અલગ બિંદુઓ અને ચક્રીય બિંદુઓ કહી શકીએ આપણે ચક્રિય બિંદુઓ કહી શકાય ચક્રીય બિંદુઓ હવે આગળનો મુદ્દો જોઈએ હવે આપણે દસમું ધોરણ શરૂ કરીએ દસમું ધોરણ શરૂ કરીએ હવે ચાલો જુઓ જેવા ચાપ બધું આપણે જોઈ લીધું હવે રેખા અને વર્તુળ એના છેદની વાત કરીએ રેખા અને વર્તુળનો છેદ એક જ સમતલમાં રેખા અને વર્તુળ એકબીજાને છેદ એની વાત કરીએ ચાલો રેખા અને વર્તુળ નો છેદ ત્રણ પરિસ્થિતિ હોય પેલી પરિસ્થિતિ આવી પરિસ્થિતિ હોય સમતલમાં છે આકૃતિ રેખા એલ વર્તુળને આપણે એસ નામ આપીએ તો જુઓ રેખા અને વર્તુળ પરસ્પર ન છેદે આ પહેલી પરિસ્થિતિ કે રેખા વર્તુળને છેદતી નથી તો પહેલી પરિસ્થિતિ આવી છે રેખા વર્તુળને છેદતી નથી રેખા વર્તુળને છેદતી નથી પહેલી પરિસ્થિતિ કોઈ પણ રેખા વર્તુળને છેદે કે ના છેદે તો આવી પરિસ્થિતિ હોય તો છેદે નહીં બીજું ટૂંકમાં ગણ ખાલી ગણ કહેવાય પણ ગણની ભાષામાં કહીએ ગણ તો આપણે નથી પણ ગણની ભાષામાં કહીએ તો આમ કહી શકાય કે એલ છેદ એસ છેદ ગણ કહીશું આને એલ છેદેશ બરાબર ખાલી ગણ આ ખાલી ગણનો સંકેત છે તમારે આવતું નથી પણ રાખજો ભવિષ્યમાં કોઈ વાર કોઈ લાગે છેદેશ ખાલી ગણ એલ અને એસ નો છેદ ગણ એટલે બંને છેદતા નથી એમ કહેવા માંગે છે એલ અને એસ છેદતા નથી બીજી પરિસ્થિતિ બીજી પરિસ્થિતિ આવી હોય કે રેખા એલ રેખા એલ આવી પરિસ્થિતિ આ રેખા એલ વર્તુળની એક જ બિંદુમાં સ્પર્શીને જતી રહે છે જુઓ એક જ બિંદુમાં અડીને જતી રહે રેખાયેલ વર્તુળને એક જ બિંદુમાં છેદે ચલો રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે એક જ બિંદુમાં છેદે એટલે એને આપણે સ્પર્શે કહી શકીએ સ્પર્શીને જતી રહે છે એક જ બિંદુમાં છેદે કાં તો સ્પર્શે આવું કહી શકાય રેખા વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે છે સ્પર્શે છે સ્પર્શે છે તો પછી આને સ્પર્શક કહી શકાય આ એલ ને આપણે સ્પર્શક કહી શકીએ વ્યાખ્યા પછી જોઈએ આપણે આ ને આપણે સ્પર્શક કહી શકીએ તો એલ એ એસ નો સ્પર્શક છે એમ કહેવાય સ્પર્શક છે અને અહીંયા બિંદુ એ હોય તો એ જે છે એ સ્પર્શ બિંદુ છે સ્પર્શ બિંદુ છે હા સ્પર્શ બિંદુ છે તો આ બીજી પરિસ્થિતિ થઈ અને આ બીજી પરિસ્થિતિમાં આપણે સ્પર્શક સ્પર્શકની વ્યાખ્યા કહીએ સ્પર્શકની વ્યાખ્યા તો સ્પર્શક એટલે વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદે એને સ્પર્શક કહેવાય ચલો વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા જોઈ લઈએ વર્તુળનો સ્પર્શક વર્તુળનો સ્પર્શક તો વર્તુળના સમતલમાં દોરેલી કોઈ રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે વર્તુળના સમતલમાં દોરેલી રેખા સમતલમાં દોરેલી રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય વર્તુળનો સ્પર્શક અને સ્પર્શક અસ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે એને સ્પર્શ બિંદુ કહેવાય સ્પર્શ બિંદુ સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છે તેને સ્પર્શ બિંદુ કહે છે એમ પણ કહી શકાય આવું કહી શકાય વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ જુઓ વર્તુળનું પણ બિંદુ સ્પર્શકનું પણ બિંદુ આ એ બિંદુ વર્તુળનું પણ બિંદુ સ્પર્શકનું પણ બિંદુ તો વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ એ પણ સ્પર્શ બિંદુ જ છે એ પણ સ્પર્શ બિંદુ જ છે સ્પર્શ બિંદુ આગળ એક બીજી એક પરિસ્થિતિ જોઈ લઈએ ત્રીજી પરિસ્થિતિ રેખા ત્રીજી પરિસ્થિતિ પહેલી પરિસ્થિતિ છેદતા જ નતા બીજી પરિસ્થિતિ એક જ બિંદુમાં છેદે ત્રીજી પરિસ્થિતિ રેખા અને વર્તુળ બે બિંદુમાં છેદે એ વર્તુળ ને બે બિંદુમાં માં છેદે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે અને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો આજે જે એલ દેખાય છે એ એલ એ એસ એટલે વર્તુળ એસ ની વર્તુળ એસ ની છેદિકા કહેવાય તો કાં તો ના છેદે કાં તો સ્પર્શક હોય કાં તો છેદિકા હોય એક પરિસ્થિતિ હોય ત્રણમાંથી એક પરિસ્થિતિ હોય તો રેખા એક વસ્તુ નક્કી કે વર્તુળ હોય વર્તુળની ઉપર એક જ બિંદુ હોય તો એમાંથી એક જ સ્પર્શક દોરી શકાય વર્તુળની ઉપર એક બિંદુ આપેલું હોય તો એમાંથી એક જ સ્પર્શક દોરી શકાય હવે વર્તુળને આવા અસંખ્ય સ્પર્શકો દોરી શકાય અસંખ્ય સ્પર્શકો તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોઈ શકે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય અસંખ્ય સ્પર્શક હોય વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ છે એટલે સ્પર્શકો પણ અસંખ્ય હોય કારણ કે દરેક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય ગમે તે બિંદુ લઈએ વર્તુળ ઉપરના બિંદુમાંથી એક એક અને માત્ર જ સ્પર્શક દોરી શકાય વર્તુળ પરના બિંદુમાંથી ગમે અહીં બિંદુ નક્કી કર્યું ત્યાંથી એક જ સ્પર્શક દોરાય અહીં બિંદુ નક્કી કરીએ એક જ સ્પર્શક દોરાય વર્તુળ ઉપર આ બિંદુ નક્કી કરીએ એક જ સ્પર્શક દોરાય તો વર્તુળ પરના બિંદુમાંથી એક અને માત્ર એક એટલે અનન્ય અનન્ય કહી શકાય સ્પર્શક દોરી શકાય વધુ વાતો આવતી વખતે જોઈશું બાય